નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજી વિષય ગુજરાતી વર્ણ પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ તમારી ગુજરાતી વર્ણ પરિચય કરો. પાના નંબર 12, વર્ગ કાર્ય. શું જોવાના છે આપણે? પ્રથમ વર્ગ કાર્ય, વાંચો, શીખો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે રૂથી શરૂ થતા અક્ષરો જોઈ ગયા, વાંચી ગયા અને લખવાના કેવી રીતે એ પણ જોઈ ગયા છે, શબ્દો અક્ષરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે શબ્દોને વાંચવાના છે અને શીખવાનું છે અને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રથમ શું કરવાનું છે? શબ્દોને વાંચવાના છે. તો ચાલો આપણે વાંચીએ શબ્દો. અમૃત, આકૃતિ, મૃત, રૂપાળુ, પૃથ્વી. ફરીથી જોઈએ, તમારે પણ મારી સાથે બોલવાનું રહેશે. અમૃત, આકૃતિ, નૃપ, કૃપાળુ, પૃથ્વી. બૃહદ, કૃતજ્ઞ, ભૃંગુ, ભૃકુટી, મૂર્ખ. બૃહદ, કૃતજ્ઞ, ભૃંગુ, ભૃકુટી, મૂર્ખ. શૃંગાર, મૃજળ, સુરજન, નૃપાલ, નૃપતિ. શૃંગાર, મૃજળ, સુરજન, નૃપાલ, નૃપતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ કેવી રીતે વંચાય એ જોયું. તમારે પણ આવી રીતે શબ્દોને વાંચવાના છે, મમ્મી પપ્પાની મદદ લઈને વાંચવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દોને ગૂંટવાના છે. આપણે જે શબ્દો વાંચ્યા એ જ શબ્દો નીચે ટપકા સ્વરૂપે આપેલા છે. તો એ શબ્દોને તમારે શું કરવાનું છે? ગૂંટવાના છે. બોલતા જઈને ઘૂંટવાનું છે અને નીચે જે લીટીઓ આપેલી છે એની નીચે તમારે શબ્દોને જોઈ જોઈને લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો વાંચો અને લખો. આપણે શબ્દો વાંચી ગયા, હવે આપણે વાક્યો વાંચવાના છે. ભૃંગુ ઋષિ હતા, ભૃંગુ ઋષિ હતા. નૃપા ગૃ તરફ આવ, નૃપા ગૃ તરફ આવ. કૃણાલ આકૃતિ બતાવ, કૃણાલ આકૃતિ બતાવ. મૂર્ખ વન તરફ જાય, મૂર્ખ વન તરફ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ શબ્દો વાક્યો વાંચવાના છે અને બાજુમાં આપેલી લીટીઓમાં તમારે એ જ વાક્યો તમારે જોઈ જોઈને બાજુમાં આપેલી લીટીમાં તમારે લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 13. આપણે પાના નંબર 12 જોઈ ગયા, હવે 13 ગૃહ કાર્ય. આપણે વર્ગ કાર્ય શીખી ગયા, હવે ગૃહ કાર્ય. ગૃહ કાર્યની અંદર 13ની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ શીખી ગયા છે 13ની દિશામાં આપણે શબ્દો બનાવવાના છે. તો પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે, ઋતુ રાજ. હવે આપણે બીજો શબ્દ બનાવવાનો છે, ઋતુ ઋતુ વર્ણન. ઋષિ ઋતુ પણ ઋણ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે આ શબ્દો બનાવવાના છે અને આપેલા ખાનાઓની અંદર તમારે શબ્દોને લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે? ઋથી શરૂ થતો શબ્દ શોધી શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. આપણે ચોરસની અંદર તો આ રૂ આપેલો છે, તો ઋથી શરૂ થતા શબ્દો આપણે શોધવાના છે. તો પ્રથમ એક ઉદાહરણ આપેલું છે, હવે આપણે બીજો શબ્દ જોઈશું, તો મૃગ.
મૃગરાજ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર શું છે રૂ આવે છે તો આપણે એને ખરાની નિશાની કરવાની છે ગૃહ દેવતા એ પણ એમાં પણ શું આવે છે રૂ ગૃહ પ્રવેશ એમાં પણ રૂ આવે છે તો આપણે રૂથી શરૂ થતો શબ્દો શોધ્યો અને એની બાજુમાં આપણે શું કર્યું ખરાની નિશાની હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પર તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો અહીંયા શબ્દો આપેલા છે અને આ ચિત્રો પણ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ પસંદ કરીને શું કરવાનું છે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો આપણે પ્રથમ વાંચી જઈએ શબ્દો ઋષિ મૂર્ખ નૃપ વૃક્ષ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શાનું ચિત્ર આપેલું છે મૂર્ખ તો આપણે અહીં શું લખવાનું છે ખાલી જગ્યામાં મૂર્ખ મૂર્ખ ઘાસ ખાય શું ખાય ઘાસ આ શાનું ચિત્ર છે વૃક્ષનું તો આપણે અહીં લખવાનું છે વૃક્ષ ચકલી વૃક્ષ પરથી ઉડી હવે વિદ્યાર્થી મિત્રો આ શાનું ચિત્ર છે ઋષિ તો આપણે અહીં શું લખવાનું છે ઋષિ ઋષિ યજ્ઞ કરતા હવે આ શાનું ચિત્ર છે તો નૃપ શાનું ચિત્ર છે નૃપ નૃપ એટલે રાજા નૃપ ઉદાર હતા તો આવી રીતે તમારે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યાની અંદર તમારે શબ્દને લખવાનો છે હવે ખાલી જગ્યામાં ખૂટો અક્ષર લખો તો પ્રથમ આપેલો છે સૃજન તો વિદ્યાર્થી મિત્રો આમાં કયો અક્ષર ખૂટો છે તો આપણે લખવાનું છે સૃ હવે કૃતજ્ઞ તો આમાં કયો અક્ષર ખૂટે છે કૃ પછી ગૃહમાતા તો આમાં કયો અક્ષર ખૂટે છે ગૃહ બૃહદ તો આમાં કયો અક્ષર ખૂટે છે બૃહદ મૃદુલ તો આમાં કયો અક્ષર ઘટે છે ખૂટે છે મૃદુલ કૃતિ કયો અક્ષર ખૂટે છે તો કૃતિ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ખૂટો અક્ષર લખવાનો રહેશે હવે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રો આપેલા છે એ ચિત્રો આપણે ઓળખવાના છે અને આપણે શબ્દો બનાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ એક ઉદાહરણ આપી દીધેલું છે શાનું ચિત્ર છે શૃંગાર શિયાળ અને અહીંયા શબ્દ બનાવેલો છે ઘોડાઉન કરેલું છે હવે આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો શાનું ચિત્ર છે વૃષભ તો આપણે વૃષભ શબ્દ બનાવવાનો છે હવે આ શાનું ચિત્ર છે તો નૃપ આ શાનું ચિત્ર છે કૃષભ આ શાનું ચિત્ર છે વૃક્ષ ઝાડ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે શબ્દો બનાવવાના છે અને એ શબ્દોને તમારે જોઈ જોઈને આ બાજુમાં આપેલા ખાનામાં તમારે લખવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હોમવર્ક હોમવર્કની અંદર તમને મેં ગુજરાતી વર્ણ પરિચયમાં પાના નંબર 12 અને 13 વર્ગ કાર્ય ગૃહ કાર્ય શીખવાડ્યું છે એ તમારે તમારી બુકમાં લખવાનું છે ગુજરાતી વર્ણ પરિચય બુકમાં અને તમારી નોટબુકમાં ગુજરાતી વર્ણ પરિચય બુકમાંથી તમારે જોઈને નોટબુકમાં પણ ફરજિયાત લખવાનું રહેશે અને તમારી બુકમાં પણ ગુજરાતી વર્ણ પરિચયની બુકમાં પણ તમારે લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે થેન્ક યુ બાય બાય